કેમ જાઓ છો? અરે ક્યાં જાઓ છો તમે? અરે અહીંયા તો તાળું છે, પણ પુરુષોત્તમ કાકાના ઘરે આજ પહેલા તાળું નથી જોયું. હું નજીક જઈને બૂમ પાડી જોઉં. હા, અને હું તો કહું છું કે લાઉડ સ્પીકર લઈને આખા ગામમાં રિક્ષા ફેરો, ક્યાં ગઈ એ કરીને. કેવું લાગે? ચાર લોકોને ગામમાં ખબર પડે કે સવાણી કુટુંબની વહુ એ પણ પૂછા છોડીને ક્યાંક જતી રહી છે. કેવું લાગશે? સારું લાગશે? એ તમે જુઓ છો ને, અહીંયા તાળું લાગેલું છે. ગયું હશે ક્યાંક, આપણને શું ખબર? મને તો એવું લાગે છે કે થોડીક વારમાં આવી જશે. તમે ચાલો. હા, એ બરાબર. તમે તમે ચાલો ને. ચલ. હા. અરે પુરુષોત્તમ કાકાના ઘરે તો કોઈ નથી, તાળું છે. હે ભગવાન, ફોન ઉપાડતી જ નથી. પપ્પાજી, એ ફોન અહીંયા ઘરમાં જ રાખીને ગઈ છે. હે? હે ભગવાન, જો ને, કોણ જાણે પૂજાના ટાઈમે ક્યાં ગુમ થઈ ગઈ. અરે શું કામ ગુમ થાય? એ આવી જશે, તું જા અંદર જા. અરે પણ બાજુમાં જ ગઈ છે ને, આટલી વાર કેમ થાય છે? અરે આપણને શું ખબર શું થયું હોય. ખુટ્ટી મારી રજા પડાવીને કારણ વગર મારો દિવસ બગાડ્યો. ઓ ભાઈ, તું શાંતિ રાખ ને, ફોન પણ ઘરે મૂકી ગઈ છે. આટલી બેદરકાર કઈ રીતે હોઈ શકે આ છોકરી? અરે એવું નથી, ઉતાવળે ગઈ ને એટલે. પણ એને ખબર છે કે ઘરમાં પૂજા છે તો ક્યાં ગઈ? આપણને કેવું તો જોઈએ ને. હેમા, તું એની ચિંતા નહીં કર, એ આવી જશે. હો, અરે પણ આપણે ક્યાં સુધી રાહ જોયા કરવાની? મારું શું કામ છે અહીંયા? ભાઈને બેસાડી દો ને પૂજામાં. ના ના ના, પૂજામાં તો તારે જ બેસવું પડશે. કેવી રીતે થાય? એકલો બેસી જાઉં? હા, આમ પણ ભાઈની જોડીદાર તો ગાયબ થઈ ગઈ છે અચાનક. હેમા, તમે બંને બહેનોએ શું માંડ્યું છે? કે આનું ગુમ થઈ ગઈ, ગુમ થઈ ગઈ. જરા ચૂપ રહો હવે. સાંભળો, કહું છું પુરુષોત્તમ ભાઈને ફોન કરી જુઓ ને. હા, હું ફોન લગાડું છું. મને તો હવે ચિંતા થવા માંડી છે, ક્યાં ગઈ હશે આ છોકરી? ગોર મહારાજ, હવે જો એ સમયે ના આવે તો શું કરવાનું? પત્ની હાજર ના હોય ને તો એની જગ્યા પર સોપારી મૂકીને પણ પૂજા થઈ શકે. હા, એવું કરી શકાય? હા તો એમ કરી નાખીએ. પ્રતાપનો ફોન? હા પ્રતાપ, બોલ. અરે ભાઈ, તમે લોકો ક્યાં છો બધા? હું કામ પર આવ્યો છું ભાઈ. ભાભી? અરે માલતી અને બા એ બંને દીપ્તિને બસ સ્ટેન્ડ મૂકવા ગયા છે. અનોખી ક્યાં છે? અનોખી આવી હતી ને ઘરે હમણાં કળશ લેવા માટે. અરે ભાઈ, કળશ તો આવી ગયો, પણ અનોખી હજુ સુધી નથી આવી. તમે લોકો ક્યારે આવો છો બધા? હવે આવીશું ને, હું સાંજે આવીશ. પ્રતાપ, શું છે કે આ અનુના લગ્નમાં બહુ બધી રજા પડી ગઈ, એટલે હવે રજા મળે એવું નથી. અને માલતી અને બા એ દીપ્તિને મૂકીને આવશે ને ઘરે. હા, ઠીક છે. હા, અને હા ભાઈ, સાંજે જમવાનું બધા અહીં જ છે આપણે ત્યાં. હા ભાઈ, તારે ત્યાં જમશું. અને સાંભળ, અનુ આવે એટલે ફોન કરવાનું ભૂલતો નહીં. હા હા, ઠીક છે. હા, મૂકું મૂકું ભાઈ. કમાલ છે,
ક્યાં ગયા છે આ છોકરી? આટલું બધું બેજવાબદાર કોઈ કઈ રીતે હોઈ શકે? આવું કઈ ચાલે? કોઈ છે પ્લીઝ, કોઈ હેલ્પ કરો ને, આ દરવાજો બહારથી બંધ છે, હું અહીંયા પુરાઈ ગઈ છું. દીદી નીમુ બહાર જો ને, દરવાજો બંધ છે ને, એ ખોલ ને. દીદી પણ ત્યાં તો તાળું મારેલું છે, ચાવી આપો. તાળું મારેલું છે? તાળું કોણે માર્યું? હવે અભયકુમાર, આપણે ગણેશજીને પંચામૃતથી સ્નાન કરાવીશું. પાંચ વાર તમારે ચમચીથી પંચામૃતથી સ્નાન કરાવવાનું છે ગણપતિને. બેટા એક કામ કર ને, દોડીને પપ્પાને બોલાવી આવ ને, સાચવીને જજે. હેમુ તે તો કમાલ કરી, હા, તારી જાડી હું તો ફટ કટ થઈ ગયું. ઓમ ગમ ગણપતે નમઃ. યજમાન, અનોખી વહુ ક્યાં છે ને, બોલાવો જલ્દી. કાકા કાકા બાબા, તું અહીંયા શું કરે છે બેટા? તને કીધું ને અહીંયા નહીં રમવાનું, તું જા ઘરે જા બેટા. કાકા અનોખી, અનોખી દીદી, ચલ બેસ. ચલો અનોખી, વો આવે છે તેની પૂજામાં બેસવા માટે, બોલાવો. તને કઈ થઈ ગયું તો હું મારી જાતને માફ નહી કરી શકું. જો અભયકુમાર, તમારા ધર્મપત્ની આવી શક્યા નથી એટલે આપણે એમની જગ્યાએ આ સોપારી લઈને પૂજા વિધિ કરવી પડશે. નિમુ બેટા ઉતર. પપ્પા! હાલો ઉતર ઉતર. અરે તું અહીંયા અંદર, નિમુ તું મે બેટા શું થયું? બહાર તાળું છે, તું અંદર શું કરે છે? પપ્પા એ બધું પછી કહું છું, પહેલા દરવાજો ખોલો ને. અરે પણ ચાવી મારી પાસે નથી પપ્પા, તમે દરવાજો ખોલો ને. અરે છે મારી પાસે, હું ખોલું છું. બેટા પણ ઊભી તો રે.